આજે 31મી ઓગસ્ટ અખિલ હિંદ સ્થાનિક સ્વરાજ્યની સ્થાપનાની ઉજવણી કરવામાં આવી છે. વડોદરા શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે ખંડેરાવ માર્કેટના પ્રાંગણમાં જ્યારે આ ઉજવણી કરવામાં આવી હતી, વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. પરંતુ પાલિકાના કમિશનર અને ડેપ્યુટી કમિશનર સાથેના અધિકારીઓ હાજર ન રહેતા જ એક ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સ્થાપવાનો હેતુ મૂળભૂત રીતે નાગરિકોને શિક્ષણ આપવાનો, વહીવટી કાર્યક્ષમતા વધારવાનો તેમજ નાગરિક સુવિધાઓ વધારવાનો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો ઉદ્ગમ અને વિકાસ ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પૌરાણિક કાળથી જ અસ્તિત્વમાં હતી. ગ્રામીણ સમૃદ્ધિમાં ગામના વડીલોથી જ પંચાયત દ્વારા સ્વતંત્રપણે સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ થતું હતું. પરંતુ પરદેશી આક્રમક તેમજ શાસનને કારણે જ સ્થાનિક વ્યવસ્થા પર અસર થઈ હતી. પરંતુ હાલની શહેરી સ્થાનિક સંસ્થાઓનો ઉદ્ભવ પણ આ સમય દરમિયાન થયો હતો. 1882માં લોર્ડ રિપનના ઐતિહાસિક ઠરાવ દ્વારા જ સ્થાનિકો કરો, કાર્યો અને જવાબદારીઓ અને સત્તા સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પાયો નખાયો હતો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની પ્રેરણા આપનાર સ્વર્ગસ્થ બર્ફીવાલાએ વર્ષો અગાઉ કરેલા પ્રયત્નોના કારણે જ તેમના જન્મદિવસ દેશની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સ્થાનિક સ્વરાજ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્થાનિક સ્વરાજ્યના દિને જ શહેરના મેયર નિલેશ રાઠોડ, ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા જ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ સહિત ચૂંટાયેલા નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. મેયરે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરાયેલા લોક ઉપયોગી કામગીરીની વિગતો પણ વર્ણવી હતી. 31 ઓગસ્ટ એટલે સ્થાનિક સ્વરાજ દિન તરીકે ઉજવવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકામાં પણ આજે આ ધ્વજવંદન કરી અને આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજ એટલે નગરપાલિકા હોય, પંચાયત હોય કે મહાનગરપાલિકા હોય, આ સંસ્થાઓ જે લોકો દ્વારા, લોકો માટે અને લોકોના સુખાયકારી માટે જે સંસ્થાઓ બની છે એના દિવસ છે આજે. અને વડોદરા મહાનગરપાલિકા પણ કાયમ માટે નગરજનો, જે શહેરના નગરજનો છે, એમની દરેક સુવિધામાં કઈ રીતે વધારો થાય એના માટે પ્રયત્નશીલ રહ્યું છે અને પ્રયત્ન કરતું રહ્યું છે. અને આપ જોઈ શકો છો કે આજે 19 જેટલી સેવાઓ તો ઓનલાઈન છે, ઘેર બેઠા નાગરિકોને એની સુવિધા મળે છે. બાગ બગીચા હોય, પાણીની સુવિધા હોય, રોડ રસ્તાની હોય, બ્રિજીસની સુવિધાઓ, તમામ નગરજનોને જે સુવિધાઓ માટે આ સંસ્થાઓ કાર્યરત હોય તો તમામ નગરજનોને કઈ રીતે આ સુવિધાઓ વધારો થાય એના માટે કાયમ પ્રયત્નશીલ રહીશું. એ અમારા ધ્યાનમાં પણ એ વિષય આવ્યો છે. અમે પૂછાઈ વળાઈશું કે કયા કારણોસર એ લોકો આવ્યા નથી. જે ચૂંટાયેલી પાકના તમામ, એ વિપક્ષ હોય કે પક્ષના હોય, તમામ કાઉન્સિલર્સને તમામ હાજર છે. જે આ સંસ્થામાં આગળ વધારવા માટે જે લોકોએ મહેનત કરી છે, અધિકારીશ્રીઓ કેમ આજે હાજર નથી એ ચોક્કસપણે અમે તપાસ કરીશું. ઓલ ઇન્ડિયા લોકલ સેલ્ફ ગવર્મેન્ટના સ્થાપક શિરડી બર્ફીવાલાના જન્મદિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકાએ વર્ષો પહેલાં પ્રણાલિકા શરૂ કરી હતી, જેમાં આજના દિવસે અખિલ ભારતીય સ્થાનિક સ્વરાજ દિવસ તરીકે ઉજવાય છે. બોમ્બેમાં બી આજ દિવસ આ જ રીતે સેલિબ્રેટ થાય છે, ધ્વજવંદન કરીને. સ્થાનિક સ્વરાજની ઇન્ડિપેન્ડન્સની વાત મહાત્મા ગાંધી ઇન્સિસ્ટ કરતા હતા, કારણ કે જ્યાં સુધી સ્થાનિક પ્રશ્નોને નિર્ણય લોકલી ના લેવાય ત્યાં સુધી ડેમોક્રેસી ગ્રામ્ય સ્તર સુધી પહોંચે નહીં ને સાચું સ્વરાજ ના કહેવાય. આ બાબતે બંધારણમાં બી ગાઈડિંગ પ્રિન્સિપલ્સમાં જોગવાઈ હતી જ્યારે 1950માં બંધારણ બન્યું, કે સ્થાનિક ઇન્ડિપેન્ડન્સ આપવા ધીરે ધીરે સ્ટેટ ગવર્મેન્ટ પોતાના કાયદા ફ્રેમ કરશે. પણ એ બી શક્ય નહોતું બન્યું અને અનેક સંસદોનો અમે એક કમિટી બની, બલવંતરાય મહેતા કમિટી બની, એના પછી નાયક કમિટી બની, બધી જ કમિટીએ જ્યારે એમના રિપોર્ટ સુપૃત કર્યા, આખરે 1992માં રાજીવ ગાંધીજી દ્વારા 73rd અને 74th કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ બિલ પાસ કરાવવામાં આવ્યા. અને એ વખતે લોકલ સેલ્ફ ગવર્મેન્ટને સાચી ઇન્ડિપેન્ડન્સ મળી અને એમને નાણાકીય અને ડિસિઝન મેકિંગના પાવર્સ મળ્યા. આ લોકલી ખૂબ મોટી વાત છે, કારણ કે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપણા માટે ડિસિઝન લેતા હોય, શહેરના ડિસિઝન અને ટોપથી નથી લેવાતા. હવે સ્થાનિક લોકો લે છે ત્યારે જવાબદારી બી મોટી બને છે, કારણ કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને જ પોતાના શહેરના વિકાસની ચિંતા કરવાની હોય છે, એની માળખાકીય સુવિધાની ચિંતા કરવાની હોય છે. ક્રેડિટ બી એમની ને ડિસ્ક્રેડિટ બી એમની. વડોદરા અત્યારે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છે, ત્યારે જે શહેર વિકાસમાં પાછળ રહી ગયું છે તેની જવાબદારી બી એમની થાય.
હમણાં સિમ્પોઝિયમ્સ થયા ટીમ વડોદરાના નામે, તમામ ચૂંટાયેલા લોકો જે પાછલા મેયર્સ હતા, ધારાસભ્યો હતા, તમામે ટીકા કરી કે અમુક જગ્યાએ વડોદરાનો વિકાસમાં પાછળ રહી ગયા છે, માળખાકીય સુવિધા નથી એની. અત્યારે યુનિવર્સિટી જે આપણી વડોદરાની છે એના સ્વાયત્તતા પર બી તરાપ મારવામાં આવી રહી છે, ત્યારે આ દિવસની ઇમ્પોર્ટન્સ ખૂબ મોટી છે. પોતાની જવાબદારીને નાગરિકો બી પોતાની જવાબદારી સમજે, કારણ કે તમારા માટે ડિસિઝન્સ તમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લે છે. એવા ટાઈમે આજે બરોડા શહેરમાં એક દુઃખની વાત છે કે કોઈ બી ચૂંટાયેલા અધિકાર પાંખના તો લોકો આવ્યા, પણ અહીંયા કોઈ વહીવટી વિંગના મોટા જે આપણા અધિકારીઓ કહેવાય એમાંથી કમિશનર હોય કે ડેપ્યુટી કમિશનર હોય, એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર, સિટી ઇન્જિનિયર્સ કોઈ બી હાજર નથી. ચોક્કસ આ બાબતે તેમને જવાબ આપવો જોઈએ. એ રીતે તમે ટીમ વડોદરાની વાત કરીને વડોદરાને ચિંતન કરવામાં આવ્યું, શું આ ખાલી ટીમ વડોદરાની જે રચના થઈ છે એ સીમિત જ રહેશે કે વડોદરામાં સુધારણા કરવામાં આવશે? અનેક વખત આવા સિમ્પોઝિયમ્સ થયા છે વડોદરા માટે વિચાર કરવા, વિચાર હંમેશા વેલકમ હોય છે, પણ જ્યારે એક ઇન્ડિપેન્ડન્ટ પ્લેટફોર્મ પર થતા હોય અને વિચારમાંથી કોઈક અમલીકરણ માટે એમાં કોઈ સિસ્ટમ ફ્રેમ થાય કે આ કઈ રીતના એને ઇમ્પ્લિમેન્ટ કરશે, બાકી વિચાર ગોષ્ઠી કરીને છૂટા પડી જવાનું હોય તો ફક્ત પબ્લિક ફંડ્સનો મિસયુઝ થતો હોય છે. અને પર્ટિક્યુલરલી હમણાં જે ચિંતનો થયા એમાં હું ચોક્કસ કહીશ કે જો એમાં નોન પોલિટિકલ મોટિવ હોત તો ડે વનથી તમામ વિપક્ષથી લઈ અને પૂર્વ મેયર્સ, જે ડેપ્યુટી મેયર્સ અને જે હતા એ તમામના ઇનપુટ્સ લેવામાં હોત. શહેરમાં અનેક એવા આઈડિયોલોજીવાળા એક્સપર્ટ્સ બી છે જે કદાચ બીજેપીની મેન્ટાલિટીની સાથે સંલગ્ન નથી, પણ એ લોકો એક્સપર્ટ્સ, સબ્જેક્ટ એક્સપર્ટ્સ છે, એમને બી ઇન્વોલ્વ નહોતા કરવામાં આવ્યા. એટલે આ બાયસ્ડ વસ્તુ, અને ડે વનથી જો નોન પોલિટિકલ પ્લેટફોર્મ પર કરવાનું હોત તો એમાં ભારતીય જનતા પાર્ટી કરે છે એ રીતનું એસ્ટાબ્લિશમેન્ટ થયું. 4-5 સિમ્પોઝિયમ્સ પછી બધાને ઇન્વોલ્વ કરવાની વાત થઈ, તો ક્યાંક આમાં પોલિટિકલ મોટિવ બી દેખાય છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાની ધ્વજ ફરાવવાનો કાર્યક્રમ હોય અને એમાં કોઈ અધિકારી ના હોય તો આ પહેલી વખત બન્યું છે એવું લાગે છે મને, પણ એ જોવાનું કામ એમનું છે, અમારું નહીં. અમે તો એટલું જ કહીએ કે આજે એમના જ પક્ષના સભાસદે કીધું છે કે અધિકારીઓ પર એમની પકડ નથી. એમના જ જ્યારે સભાસદો કહેતા હોય ત્યારે અમારે કંઈ જેવું બોલવાની જરૂર નથી. આ સંસ્થા 1960ની અંદર એક મોટી ચળવળ ચાલેલી, એક દીર્ઘદ્રષ્ટિ રાખનારાઓ, ચાહે બરફીવાલા હોય ચાહે ઇન્દુલાલ યાજ્ઞિક હોય, ઇન્દુલાલ યાજ્ઞિકે એટલી મોટી લડાઈ લડી, જવાહરલાલની સભાને પણ નિષ્ફળ બનાવી દીધી, અને એક મોટું આંદોલન આ ગુજરાતમાં થયું. એટલા માટે થયું કે ગુજરાતનો વિકાસ થતો નહોતો, ગુજરાતમાંથી રેવન્યુ ઇન્કમ જાય અને ગુજરાતનો વિકાસ ના થાય. દીર્ઘદ્રષ્ટિ રાખીને એક મોટી લડાઈ થઈ, અને એ લડાઈની માંગણી એટલી જ હતી કે ગુજરાત છૂટું પાડો અને ગુજરાતનો વિકાસ થાય, એમનો ધ્યેય હતો. ઇન્દુલાલ યાજ્ઞિક એક એવા નેતા હતા લોકોના, જે એક વખત કોઈ શબ્દ બોલે તો લોકો એમની સાથે ઝૂકી જતા હતા. ઈમાનદાર, નિષ્પક્ષ અને લડાકુ નેતા તરીકે એમની છાપ ઉપસી અને લોકો એમની સાથે જોડાયા, અને 1960માં આ ગુજરાત રાજ્ય જુદું થયું. આ જુદું થયા પછી એમનો ડેવલપમેન્ટ જુઓ, કારણ કે સૌથી મોટો દરિયાકાંઠો હોય, બધી જ પ્રજા એકદમ વેપારી પ્રજા હોય અને તોય છતાં વિકાસ ના થાય, તો દીર્ઘદ્રષ્ટિ રાખનારા નેતાઓએ આ ગુજરાત છૂટા પાડવાથી ગુજરાતની આવવાળી પેઢીને જે ફાયદો થયો છે એ એમના પ્રતાપે થયો છે. આજના દિવસે આ ધ્વજવંદનમાં હજુ વિકાસ થાય, હજુ તાકાત વધે એના માટે એને યાદ કરીએ છીએ, અને નેતાઓને ખાસ યાદ કરવા જોઈએ જેમને આ ગુજરાત છૂટું કરી અને તમને તમારું સપનાનું ગુજરાત આપ્યું છે, એને ખૂબ આગળ વધારો એ જ અભ્યર્થના.